વાત કરીએ સૌથી પહેલા રાજકોટ પોલીસ કમિશનરનો યુટર્ન, જે રીતે બસના પ્રવેશ પર જાહેરનામા પર કમિશનરે યુટર્ન લીધો છે, 150 ફૂટ રોડ ઉપર બસના પ્રવેશમાં જાહેર કરાશે નવા નિયમો. સ્કૂલ કોલેજની બસને 24 કલાકમાં મુક્તિ આપવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસને પણ પ્રવેશ મળશે. બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી ખાનગી બસોને પ્રવેશ મળશે. અગાઉ સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધી લગાવાયો હતો પ્રતિબંધ. કમિશનરના જાહેરનામાનો ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ થયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી ફોન લાઈન પર. જી દિવ્યેશ, જે રીતે ઇન્ડસ્ટ્રીયલ બસ ને લક્ઝરી બસ ને લઈને જે વાત કરવામાં આવી હતી તેમાં પણ હવે પ્રવેશ મળશે તેવી વાત કમિશનર કરી રહ્યા છે, શું છે વધુ જાણકારી? ચોક્કસ તો જોઈ, જો વાત કરવામાં આવે તો રાજકોટના જે પોલીસ કમિશનર છે તેના દ્વારા અકસ્માત ના બનાવ સતત વધી રહ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને જે શહેરનો 150 ફૂટ રિંગ રોડ છે તેમાં સવારે 8 વાગ્યાથી લઈ રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી જે લક્ઝરી બસો છે તેને નો એન્ટ્રી ફરમાવવામાં આવી હતી, જેને લઈને જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન લક્ઝરી બસ એસોસિએશન છે તેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ રાજકારણી આગેવાનોને રજૂઆત પણ કરવામાં આવી હતી અને પોલીસ કમિશનરને પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. અને શહેરનું જે માધાપર ચોકડી વિસ્તાર છે, માધાપર ચોકડી થી ગોંડલ ચોકડી સુધીના વિસ્તારમાં બસને નો એન્ટ્રી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે પોરબંદર જામનગર અમદાવાદ તરફથી આવતા જે મુસાફરો છે તેના પાસે રિક્ષા ચાલકો છે તે ઉગાડી લૂંટ કરવામાં આવતી હોય તેવી વાતો પણ સામે આવી હતી, જેને ધ્યાનમાં લઈને જે રાજકોટ શહેરના જે પોલીસ કમિશનર છે તેના દ્વારા જે જાહેરનામું છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ બસ અને જે લક્ઝરી બસો છે તેને બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શહેરમાં એક પણ જાતની ખાનગી બસને નો એન્ટ્રી ફરમાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લક્ઝરી બસના એસોસિએશનની જે રજૂઆત છે તે ક્યાંક ને ક્યાંક સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યેશ.